वंदे गुजरात। वेलकम टू अनदर वेरी इंटरेस्टिंग एपिसोड ऑफ स्पोर्ट्स वार्ता। मारू नाम छे रोशन अने डिपार्टमेंट ऑफ स्पोर्ट्स जर्नलिज्म एंड मास कम्युनिकेशन स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी द्वारा आ सीरीज ऑफ एपिसोड्स चलावामां आवे छे। उद्देश्य मात्र एक ज छे के गुजरातना शहरोनी साथे साथे गुजरातना गामडाओ गुजरातना खूणे खूणे सुधी स्पोर्ट्समां एमां जर्नलिज्मनी अंदर कई रीते करियर बनावी शकाय एमां कई रीते पहोंची शकाय आगळ वधी शकाय एनी माहिती एक्सपर्ट पेनल द्वारा बधी जग्या सुधी अने सचोट रीते पहोंचे। અને આ જ કાર્યક્રમના ઉદ્દેશ સાથે અમારી સાથે ઘણા બધા સ્કૂલના વિદ્યાર્થીઓ છે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે, અમારી સાથે એક્સપર્ટ પેનલ પણ છે જે એમના બધા જ સવાલોના એકદમ સાચા અને સચોટ આન્સર્સ આપશે। તો બસ શરૂ કરીએ સ્પોર્ટ્સમાં અને જર્નલિઝમની અંદર કરિયર કઈ રીતે બનાવી શકાય એ વાતની સ્પોર્ટ્સ વાર્તામાં। સ્પોર્ટ્સ જર્નલિઝમની અંદર કઈ કઈ ફિલ્ડમાં તમે તમારું કરિયર બનાવી શકો આજે એ બધી જ ફિલ્ડ કવર કરવાની અમારા આજના એપિસોડમાં અમે ટ્રાય કરી છે। અમારી સાથે એક્સપર્ટ પેનલ છે જે બધા જ વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપશે। કદાચ કરિયરમાં તમને પણ કોઈ મૂંઝવણ હોય તો એનો સવાલનો જવાબ પણ તમને આ પેનલ તરફથી આજે મળી જશે। અમારી એક્સપર્ટ પેનલમાં સૌથી પહેલાં અમારી સાથે છે મિસ્ટર દેવાંગ ભટ્ટ ફ્રોમ GTPL, સાથે છે મિસ્ટર સૌરભ શુક્લા ફ્રોમ રેડિયો સિટી 91.1, સાથે છે ડૉક્ટર સ્મિતિ પાઢી જે તમને યુનિવર્સિટી થ્રુ કઈ રીતે તમને કરિયરમાં હેલ્પ થઈ શકે એની પણ વાત કરશે, અસિસ્ટન્ટ પ્રોફેસર શી ઇઝ, સાથે છે પ્રોફેસર સંજીવ ભાનાવત જે છેલ્લા 40 વર્ષોથી આ ફિલ્ડની અંદર સક્રિય છે, પ્રિન્ટમાં અને એની સાથે સાથે જર્નલિઝમ સાથે જોડાયેલા ઘણા બધા લોકોને એમણે કરિયરમાં હેલ્પ કરી છે, આજે પણ ઘણા બધા સવાલોના જવાબ એમની પાસેથી મળશે, સાથે મિસ્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય જે તમને કરિયર કાઉન્સેલિંગમાં હેલ્પ કરશે। તો આ પેનલ તમારા બધા જ સવાલોના જવાબ આજે આ એપિસોડમાં આપશે। આપણી સાથે ઘણી બધી સ્કૂલ્સ અને ઘણી બધી યુનિવર્સિટીઝથી વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે જે એક્સપર્ટ પેનલને પોતાના કરિયર રિલેટેડના ક્વેશ્ચન્સ પૂછશે, તો શરૂઆત કરીએ। My name is Animesh Jain, pursuing Masters of Physical Education from Swarnim Gujarat Sports University. My question is that what are the various job opportunities available along with sports journalist in various mass media segments like television, radio, internet, etc. To main sabse pehle request karunga Rajendra ji se ke sir aap bataye aap career counseling karte hain तो जब लोग आपके पास करियर के लिए आते हैं अलग अलग फील्ड्स के बारे में पूछते हैं तो स्पोर्ट्स के बारे में भी पूछते होंगे। ऑब्वियसली सौथी पहला तो एमने जाए इसके एमना सवाल नी अंदर जवाब आ गयो कि एमने कहू कि हूँ स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी नो स्कॉलर छू अने मारे हवे आगळ प्रिंट मीडिया में इलेक्ट्रॉनिक मीडिया में के वेबसाइट पर कई मारी तको छे तो अहीं आगळ प्रिंट मीडिया इलेक्ट्रॉनिक मीडिया ના ધુરંધરો બેઠા છે પણ હું એમને એક સલાહ આપવા માગીશ કે સૌથી પહેલાં એમની જુદી જુદી સાયકોલોજીકલ ટેસ્ટ લઈને એમને ઓડિટરીમાં કે વિઝ્યુલિસ્ટિકમાં કે કિનેસ્ટિકમાં વધારે એમની ફાવટ છે એ નક્કી કરે અને ત્યારબાદ એ ઓડિટરી સારી હોય તો એ રેડિયો માટે અથવા તો વિઝ્યુલિટી સારી હોય તો એ ટીવી માટે ના અથવા તો અન્ય કોઈ પ્રકારના માધ્યમનો ઉપયોગ કરી શકે એમની કારકિર્દી બનાવવા માટે। એટલે પહેલાં એ લોકો નક્કી કરી લે કે એમને કઈ જગ્યાએ વધારે ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટ અને પર્સનાલિટી પણ, હું માત્ર ઇન્ટરેસ્ટને નથી, ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરીઓ ઘણી બધી અવેલેબલ છે પણ સાથે સાથે એમની પર્સનાલિટી કોના માટે મેચ થાય છે એ પણ એ ખાસ ધ્યાન રાખીને એ પછી નક્કી કરે તો વધારે સારું રહેશે। હવે વધીએ આપણા સેકન્ડ ક્વેશ્ચન તરફ। યસ, વેરી ગુડ આફ્ટરનૂન ડિયર એક્સપર્ટ્સ, આઈ એમ વૈભવી ઉદગીરકર ફ્રોમ સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ, આઈ સ્ટડી ઇન ક્લાસ 7th. આઈ વોન્ટેડ ટુ નો What course should I opt or what course should I pursue to be a sports reporter on TV? On TV? So I guess Devang sir, તમે કરો ભાઈ કોઈ એવો સ્પેશિયલ કોર્સ જે વાત કરી એ મને લાગે છે કે જે આપણે ત્યાં
યુનિવર્સિટી છે, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, એક્સક્લુઝિવ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે બનવા માટે આના સિવાય બીજો કોઈ જ કોર્સ મને નથી, હું આપને સજેસ્ટ કરતો. બટ એક વસ્તુ ચોક્કસ છે કે જર્નાલિઝમ આપ કોઈ પણ જગ્યાએથી કરો છો, જો આપનો રસ સ્પોર્ટ્સ જર્નાલિઝમમાં છે, એક્સક્લુઝિવ સ્પોર્ટ્સ જર્નાલિઝમ કરવું છે, તો એના માટે ફક્ત ને ફક્ત આ હું સજેસ્ટ કરીશ, ધ ઓનલી ઓપ્શન. બિકોઝ અહીંયા બધું જ આપને મળશે, અલગ અલગ એક્સપર્ટ્સ મળે છે, ફેકલ્ટીઝ મળે છે, પરંતુ સાથે સાથે આપનો પ્રશ્ન બીજા એવા સ્ટુડન્ટ્સને પણ હશે કે હું નોર્મલ જર્નાલિઝમ કરું છું પરંતુ સાથે સ્પોર્ટ્સ જર્નાલિઝમમાં પણ મારે કરિયર બનાવવી છે. તો હું માનું ત્યાં સુધી કોઈ પણ જર્નાલિઝમ કરે છે ગમે ત્યાંથી, પોતાનો રસ જો સ્પોર્ટ્સમાં છે તો એના વિશેનો સતત અભ્યાસ કરીને, હું માનું ત્યાં સુધી અલગ અલગ લેક્ચર્સ પણ જો આપ કહી શકશો તો આ યુનિવર્સિટીની અંદર કરી પણ શકાય. બીજી યુનિવર્સિટીના છોકરાઓ આવીને શા માટે ત્યાં ન લઈ શકે? જો આવનારા દિવસોમાં આ તમે ઓપન કરો કે કોઈ પણ યુનિવર્સિટીમાં જર્નાલિઝમ કરે છે, કોઈ પણ કોલેજમાંથી કરે છે, જો એને સ્પોર્ટ્સ માટે સ્પેશિયલ છે તો એવો નાનકડો સર્ટિફિકેટ કોર્સ પણ હોઈ શકે, એ પણ થઈ શકે. તો હું માનું ત્યાં સુધી જો એક્સક્લુઝિવ યુનિવર્સિટી પકડવી છે આપને તો ધ ઓનલી ઓપ્શન. આઈ વુડ લાઈક ટુ એડ વૈભવી, વૈભવી બહુત અચ્છા સવાલ હૈ આપકા, ઓર મેં યે માનતી હું કે જૈસા દેવાંગ ભાઈ ને કહા કે પત્રકારિતા કે કોર્સેસ હમારે દેશભર મેં ચલ રહે હૈ અલગ અલગ અનુષ્ઠાનો મેં વિશ્વવિદ્યાલયો મેં. હમારે જો યે સ્પોર્ટ્સ વિશ્વવિદ્યાલય હૈ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી મેં એક વિભાગ હૈ સ્પોર્ટ્સ જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન, તો ઉસમે આપ ટેકનિક્સ એન્ડ જો થિયોરીઝ ઓર પ્રેક્ટિકલ આપ જનરલ જર્નલિઝમ કે કરતે હૈ, ન્યૂઝ કલેક્શન કેસે કરે, રિપોર્ટ કેસે લિખે, અપની લેંગ્વેજ પે કેસે વર્ક કરે, ડિક્શન પ્રોનાઉન્સિએશન યા જો લોઝ એન્ડ એથિક્સ એ મીડિયા કે ઉસકો હમ સ્પોર્ટ્સ સ્પેસિફિક બનાતે હૈ, સ્પોર્ટ્સ લોઝ ક્યા આપકો જાનને હી ચાહિયે, સ્પોર્ટ્સ કે ઇવેન્ટ્સ મેં હમ સ્ટુડન્ટ્સ કો ભેજતે હૈ કે વો જાયે ઓર ખુદ વો પ્રેક્ટિકલ એક્સપીરિયન્સ લેકે કેસે વો ઇવેન્ટ પૂરા હો રહા હૈ, કોન્ટેક્ટ્સ ડેવલપ કરે, ઓર પૂરે જો સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ મેં જો સારે સ્ટેક હોલ્ડર્સ હૈ, કોચેસ, પ્લેયર્સ, ટ્રેનર્સ, ફિઝિયોથેરાપિસ્ટ, ઓર ભી જો ઇવેન્ટ મેનેજર્સ હો, બિઝનેસ જો નયે નયે બિઝનેસ લેકે આ રહે હૈ, સ્પોર્ટ્સ ક્લબ, ઉન સબકે સાથ વો જો બચ્ચે હૈ વો એક અપના કનેક્ટ ડેવલપ કરતે હૈ, સોર્સ જિસકો હમ કહેતે હૈ જર્નલિઝમ મેં સોર્સ, વો ડેવલપ કરતે હૈ ઓર ઉનકો ખબરે મિલની શરૂ હો જાતી હૈ ક્યા નયા ઘટે, દેટ ઇઝ વોટ જર્નલિઝમ ઇઝ ઓલ અબાઉટ, વેન યુ કલેક્ટ ન્યૂઝ એન્ડ વેન યુ રિપોર્ટ ન્યૂઝ પ્રોપરલી. એક્ઝેક્ટલી, ઓર શાયદ ઇસીલિયે ઇસે સ્પોર્ટ્સ યુનિવર્સિટી કહેતે હૈ ક્યુંકિ એ ટુ ઝેડ આપકો સારી ડિટેલ્સ ઉસકે અંદર હી મિલ જાતી હૈ, સારે ફેક્ટર્સ ઉસમે કવર હો જાતે હૈ. ઓકે, હું વિધિ SDS ગાંધીનગરની કોમર્સ ફેકલ્ટીની વિદ્યાર્થીની છું. હું એવું જાણવા માંગુ છું કે ટીવીની અંદર મારે સ્પોર્ટ્સ કોમેન્ટ્રી કરવી હોય તો એની અંદર મારે કેવા કેવા ગુણો વિકસાવવા પડે? વિધિ, સ્પોર્ટ્સ કોમેન્ટ્રી કરવી છે એટલે સ્પોર્ટ્સના અલગ અલગ શોઝ થતા હોય છે દરેક ચેનલમાં. નોર્મલી જ્યારે કોઈ પણ ટુર્નામેન્ટ, કોઈ પણ મેચ એવી જ્યારે ખતમ થાય છે એના પછી એક એક્સપર્ટની પેનલ બેસે છે અને એમાં એન્કર જે હોય છે એ એન્કર એ લોકોને સવાલ પૂછતા હોય છે. કોમેન્ટ્રી કરવાની વાત આવી, એ નોર્મલી સ્પોર્ટ્સ ચેનલની કોમેન્ટ્રી કરવી છે, એટલે લાઈવ જે મેચ ચાલે છે એના કોમેન્ટ્રીની આપ પૂછી રહ્યા છો મને? ઓકે, ફાઇન. તો સૌથી પહેલાં તો આપને ખ્યાલ જ છે કે નોર્મલ સ્પોર્ટ્સ એટલે એની અંદર ક્યાંક અલગ અલગ ક્ષણે અલગ અલગ ઉત્તેજનાઓ આવતી હોય છે, હા ના? કોઈ ક્ષણે કદાચ સેટબેક તમને જોવા મળે છે, એટલે તમે એમ કહો ને કે જે ફૂલ કલરવાળી, ફૂલ ઇમોશનવાળી કોઈ તમે મૂવી જોવો છો, સાંભળનારને એ મજા આવવી જોઈએ. ઘટના બને છે, ટીવીની અંદર આવે છે તો વિઝ્યુઅલ્સ દેખાય છે, અને તમે છેલ્લા કેટલાય વર્ષથી જો મને નામ બોલવાની જો આપ, હું તમને કહું કે ક્રિકેટ કોમેન્ટ્રી હતી, આટલા વર્ષોમાં ક્રિકેટ કોમેન્ટ્રી એક અલગ લેવલથી થતી હતી, પરંતુ જ્યારથી નવજોત સિંહ સિદ્ધુની એન્ટ્રી પડી ત્યારે એણે આખો આયામ બદલી નાખ્યો. બિલકુલ, એ કોમેન્ટ્રી જે નોર્મલી, કારણ કે જેન્ટલમેન ગેમ હતી તો જેન્ટલમેન ગેમને એક્સપ્લેન કરવા માટે, એના વિશેની કોમેન્ટ્રી કરવા માટે પણ બિલકુલ યુ નો નપાતોલા શબ્દો વપરાતા હતા. ટિપિકલ જેમ કોપીબુક શોર્ટ્સ હોય એવી રીતે કોપીબુક વર્ડ્સ યુઝ થતા હતા, અને અચાનક જ નવજોત સિંહ સિદ્ધુની એન્ટ્રી પડી અને એમણે ખબર નહીં ક્યાંથી કઈ કહેવતો લઈ આવે, ઓકે, એની શાયરીઓ આવી જાય. સો મૂડ એક આખો બનાવતું હતું, કારણ કે મેચ જેટલી રોમાંચક થાય એટલી જ એની સાથે જો કોમેન્ટ્રી રોમાંચક હોય તો મને લાગે છે કે ઘણું બધું લોકોને મેચ જોવાની સાથે સાથે સાંભળવી પણ ગમતી હોય છે. રાઈટ, નાવ બદલાતા જતા આયામની સાથે સાથે જે કોમેન્ટ્રીનો એક આખો ટ્રેન્ડ છે
એ બદલાયો છે, કોમેન્ટેટરનો ટ્રેન્ડ બદલાયો છે. બેઝિક શું જોશે? વિધિ, બેઝિક સારા શબ્દો, એવી એવી વાતો કે જે ક્રિકેટની સાથે જોડાયેલી હોય અથવા તો જે તે મેચની આપ કોમેન્ટરી કરતા હો તેની સાથે જોડાયેલી હોય, પ્લસ એ રમત વિશેની ભૂતકાળની એવી ઘટનાઓ જે તમે આની સાથે રિલેટ કરી શકો, અને એની સાથે સાથે ભવિષ્ય. ધારો કે અત્યારે કોઈ પણ એક મેચની કોમેન્ટરી ચાલે છે, એક એક્ઝામ્પલ કે કોઈ ક્રિકેટ મેચ ચાલે છે અથવા તો કોઈ ફૂટબોલની મેચ ચાલે છે, હોકીની ચાલે છે, તો એને લઈને આવનારા દિવસોમાં થવાવાળી કોઈ વર્લ્ડ ચેમ્પિયનશિપ, કોઈ એવી ટુર્નામેન્ટ, ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ, એને સાથે કનેક્ટ કરીને જ્યારે પ્લેયર વિશેની ખાસિયતો, આ બધી વાતો તમારી પાસે હોવી જોઈએ. આ બધું ભેગું થશે અને અલ્ટિમેટલી જે આપણે કહે ને પેલો તડકો મારવાનો હોય, એ તડકા માટે તમારી પાસે રહેલી કોઈ સ્પેશિયલ એવી કોઈ વાત, એ તડકા સાથેની વાત મને લાગે છે કે એ જ કોમેન્ટેટરને બીજા બધા કરતાં એક અલગ બતાવે છે. અત્યાર સુધી દરેક મેચમાં અલગ અલગ કોમેન્ટરી જુઓ છો ગેમમાં, પરંતુ એક કોમેન્ટેટર આપને યાદ રહેશે કારણ કે એની પાસે એક સ્પેશિયલ એની પોતાની પેટર્ન છે, એની પોતાનો એક આગવો અંદાજ છે. સો બેઝિક શબ્દો, રમત વિશેનું જ્ઞાન, ખેલાડીઓ વિશેની આપની પાસે જાણકારી, અને ભવિષ્યમાં થનારી જે પણ ટુર્નામેન્ટ છે, મેચેસ છે, એ બધા વિશેની પણ ડિટેલ. એક લાઈન જોડના ચાહુંગી કે જૈસે ઇનકા પ્રશ્ન થા કે હમ ડેવલપ કૈસે કરે વો સ્કિલ્સ કો, કોમેન્ટરી અગર કરની હો તો સભી દર્શક જો ભી હમારે ઇસ શો કો દેખ રહે હૈ ઉનકો ભી યે મેં ઇસ શો કે માધ્યમ સે બોલ કે આપ અપને આજકલ મોબાઈલ ફોન સબકે પાસ હૈ ઉસમે એક રિકોર્ડિંગ કા ભી ઓપ્શન હૈ તો આપ જો ભી કુછ સોચતે હો કે મેં એસા બોલું તો કૈસા સુનાઈ દેગા તો આપ ઉસકો બોલે રિકોર્ડ કરે બાર બાર અપની આવાઝ સુને તો વો જો આપકો આપકો ઉચ્ચારણ કૈસા આ રહા હૈ આપકી આવાઝ કી વો ટેક્સચર કૈસે ફીલ હો રહા હૈ વો મેરે ખ્યાલ સે જૈસે જૈસે આપ બોલેંગે રિકોર્ડ કરેંગે સુનેંગે વો આપ ઉસકે સે ભી ડેવલપ કર સકતે હૈ સર ને જો પોઇન્ટ્સ બતાયા ઉસકે સાથ સાથ વો તો હૈ કી કૈસા હૈ ઉનકે સાથ કમ્પેર કરેંગે આપ લેકિન મેરે હિસાબ સે સિધુ ને કભી સુના નહીં હોગા ક્યોંકિ સિધુ જૈસા સ્ટાઇલ કિસી કા નહીં થા સ્ટાઇલ ઉસકા ખુદ કા થા તો યાની જૈસે આપને બતાયા ના મેં ઉસમે ઓર એક ચીજ એડ કરના ચાહુંગા આપ બોલે ઓર દોસ્તો કો સુનાઈએ દેખો ઉનકો પસંદ આતા હૈ उनको पसंद आता है तो धीरे 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 आप उसमें आगे बढ़ते रहिए. संजीव सर कुछ कहना चाहते हैं? ये भी कोशिश करनी पड़ेगी कि जो मैच का रोमांच है जी, उसको हम कैसे बनाएं. इसलिए जरूरी कमेंटेटर के लिए है कि उसका प्रत्युत्पन्न मति प्रेजेंस ऑफ माइंड, मैदान में क्या चल रहा है, दर्शक कैसे हैं, मौसम कैसा है. मतलब जब रेडियो पर आप कमेंट्री कर रहे हैं तो आपको दिख कुछ भी नहीं रहा है, तो आपके शब्दों में ताकत होनी चाहिए कि शब्द चित्र खड़ा कर विजुलाइज करवाए आपके दर्शक, आपका जो श्रोता है उसको ये महसूस हो कि हम बैठे बैठे उस पूरी चीज को विजुलाइज कर सके. जी जी, कि एक शॉट लगा है, जो सिक्सर लगा है, तो बॉल किस हाइट पे गई है और बाउंड्री के बाहर कैसे पहुंची है. जी, हॉकी के जो टेक्निक है आपको वो मालूम होना चाहिए कि वो सेंटर हाफ है, सेंटर लेफ्ट है, गोल कीपर के पास है, पेनल्टी कॉर्नर मिला तो अब कैसा माहौल है, दर्शकों की सांस कैसी हो रही है, हुजूम खड़ा हो गया, तालियां बज रही है. वो जो प्रेजेंस ऑफ माइंड, कभी किसी कमेंट्री को सुना हो आपने तो उसको महसूस कीजिए आप. तो आप जब आसपास को पूरा परिवेश देखते हैं तो कोशिश कीजिए कि अपने शब्दों के माध्यम से किसी भी जगह की कमेंट्री, आप इस स्टूडियो का माहौल देख रहे हैं, मैं आपसे कहूँ कि इसके बारे में बोलिए, लाइट्स लग रही है, एक्सपर्ट्स बैठे हुए हैं, एक थ्रिल महसूस हो रहा है, पहली बार स्टूडियो में आप आए हैं, तो वो किस तरह की अनुभूतियाँ हो रही हैं उसको आप कैसे अपने श्रोता तक पहुँचा सकते हैं कि वो आपके साथ चले. मुझे लगता है इसलिए रेडियो को हम ब्लाइंड मीडियम कहते हैं. सौरभ जी जानते हैं इस बात को. बिल्कुल, रेडियो ब्लाइंड मीडियम है. हाँ, रेडियो अने एनी साथे कमेंटर्स भी तमने देखाय ओछा, એમનો અવાજ તમને વધારે સંભળાય, તો કે સૌરભભાઈ પણ એના ઉપર કંઈ કહી શકે છે. રેડિયોમાં અમે લોકો સંભળાતા જ હોઈએ છીએ. જેમ સંજીવ સરે કીધું એ આખું ચિત્ર ઊભું કરવાનું. હવે રેડિયો કેવું માધ્યમ છે? તમે મિસ્ટર ઇન્ડિયા જોઈ છે મૂવી? રેડિયો છે ને મિસ્ટર ઇન્ડિયા છે. એ સીન યાદ કરો જ્યારે મિસ્ટર ઇન્ડિયા શ્રીદેવી સાથે પહેલી વાર એડિટરના રૂમમાં ગયો છે. એની પ્રેઝન્સ કઈ રીતે બતાવે છે? હું છું, દરવાજો ખુલે, એ આવે, ચેર પર બેસે, ચેર આમ પાછળ જાય, પછી ફોન ઉચકીને આપે, યાદ આવ્યું? આ જે મેં ચિત્ર બનાવ્યું ને, જે આખી આખું આખી સ્ટોરી કહી ને, એવી સ્ટોરી જ બનાવવાની હોય છે. એટલે જ્યારે તમે વિઝ્યુઅલ્સ તમારા સ્ક્રીન પર કંઈક અલગ છે, ગેમ ચાલી રહી છે, પણ કમેન્ટેટર દેખાતો નથી, તો એ એકચ્યુઅલી એ મિસ્ટર ઇન્ડિયા જ છે. એ ક્રિએટ કરી રહ્યો છે આખો સીન. સર ઠીક હૈ? તો વો પૂરા સીન, એ આખો સીન એ ક્રિએટ કરે છે. જેમ એમણે કીધું કે પેનાલ્ટી કોર્નર મળ્યું ત્યારે સિચ્યુએશન કેવી હશે, મેં
ફાઇનલ મેચ છે અને સિક્સર મારવાનો છે ધોની, ધોનીએ સિક્સર મારીને આપણે વર્લ્ડ કપ જીતી ગયા, એ સિચ્યુએશન કઈ કેવી બની, ત્યારે કમેન્ટેટર શું કહેશે, એ માહોલ અનુરૂપ છે કે કેમ, એની એનર્જી એટલી છે કે કેમ, એ ડેવલપ કરવું પડે. એ ગ્રેજ્યુઅલી થાય, એકદમથી ના આવે. આપણે ઘરે બેઠા અચાનક ઠંડી લાગે, રજાઈ ઓડી લઈએ, બરાબર, એ પ્રકારનું નથી. એ ગ્રેજ્યુઅલી એ તમારામાં ડેવલપ થાય. જબ મહાત્મા ગાંધી પહેલી વાર આકાશવાણી સ્ટુડિયો પહોંચે, જૈસે હી માઇક્રોફોન કે સામને આયે, ઉનકે મુંહ સે પહેલા શબ્દ નિકલા કે મેં તો ઇસમે ઈશ્વર કા વાસ દેખતા હું, મેરે હાથ મેં જાદુ કી શક્તિ આ ગઈ હૈ. તો યે આકાશવાણી યા જો રેડિયો કી તાકત હૈ, અદ્ભુત હૈ અપને આપ. તો ઉસ તાકત કો આપ મહેસૂસ કીજે, જો ઉન્હોને કહા સિક્સર એક બોલ હૈ, એક સેકન્ડ રહ ગયા, પેનલ્ટી પુશ મિલા, ગોલ હોગા કે નહીં હોગા, ઉસ રોમાંચ કો આપ બનાયે, વો શક્તિ અર્જિત કરેં, તો ફિર આપ કમેન્ટ્રી કી ફિલ્મ મેં જા સકતે હો. જો આપને કમેન્ટ્રી બતાયા ના, ઉસમે થોડા એડ કરુંગા કે વોઇસ મોડ્યુલેશન એક બેઝિક ક્વોલિટી હોની ચાહીએ. ઓર હરેક ગેમ કા અલગ અલગ ટેસ્ટ હૈ, આપ દેખો કમેન્ટેટર કા. જૈસે મેં બતાઉં ક્રિકેટ હૈ તો શાયદ અલગ હો સકતા હૈ, વિમ્બલડન હૈ તો બિલકુલ અલગ હૈ, જૈસે ટેનિસ, મતલબ ટેનિસ ખેલતે, હોકી હૈ તો ઉસમે અલગ મૂડ રહેગા. અબ ખાલી સોચે કે ચેસ કા કમેન્ટ્રી ચલ રહા હૈ, અબ ચેસ વાલે જબ ખુદ ચિલમ ચિલી નહીં કરતે તો ઉસકી કમેન્ટ્રી ભી કૈસી કૂલ હોતી હૈ નો. બિલકુલ. તો આપ પસંદ કરીએ કે આપકા મૂડ ક્યા હૈ, આપ મતલબ આપ ક્યા દે સકતે હો, આપકે હિસાબ સે આપ પસંદ કરી, ઓર ઉસમે વોઇસ મોડ્યુલેશન બેઝિક ક્વોલિટી હોની ચાહીએ. ઓર જૈસે બતા સ્મિતિજી ને કે આપ કરીએ, હમ લોગ તો ટીવી પે દેખતે હુએ ટીવી કા તો આવાજ બંધ કરતે થે, રેડિયો સુનતે થે, હા, તાકી ઉસ ગેમ કો સમજ પાએ, ઉસ રોમાંચ કો મહેસૂસ કર પાએ. અબ સોચો કે ચેસ કી ક્યા સમજ પાએંગે, હા ના, તો ઉસકે ઉસકે કોમેન્ટેટર કી ભી અલગ ક્વોલિટી. હા, રાજેન્દ્રભાઈ પણ કે કહે છે, બધી વાત થઈ ગઈ છે, આમ તો વિષય વસ્તુ ની જ્ઞાન ની વાત થઈ ગઈ, કન્ટેન્ટ ની વાત થઈ, આરો અવરોહ ની પણ વાત થઈ ગઈ, ક્વોલિટી ની, માહોલની પણ છેવટે વાત થઈ ગઈ. પણ હું વિધિને એવું કહેવા માગીશ કે એના જે કંઈ પણ આદર્શ કોમેન્ટેટર હોય કે જેને એ ફોલો કરવા માંગતી હોય, તો એક તો વોકેબલ રહે એની પાસે, શબ્દ ભંડોળ એટલું બધું થઈ જાય અને એ કહી શકે કે આ કોમેન્ટેટર હવે આમ બોલશે, હવે આમ બોલશે, ત્યારે વિધિ સક્સેસફુલ કોમેન્ટેટર બની જાય. અને આપણે એમને શુભેચ્છા આપણી પેનલ વતી આપી દઈએ વિધિને. મેં સ્પોર્ટ્સ એન્કરિંગ મેં જાણવા ચાહતી હું, તો સર ઉસકે લિયે ક્યા સ્કોપ્સ અવેલેબલ હૈ મેરે લિયે, મતલબ મુજે ક્યા સ્કિલ્સ ડેવલપ કરની હૈ કે મેં સ્પોર્ટ્સ એન્કરિંગ કર સકું અચ્છે સે. વર્ષા ને જો સવાલ પૂછા, એન્કરિંગ ઓર કોમેન્ટેટર્સ કોમેન્ટ્રી કે લિયે જો સ્કિલ્સ ચાહીએ, વો કુછ સ્કિલ્સ તો સેમ હૈ, દેખીએ વોકેબ્યુલરી બિલ્ડઅપ, ગેમ કી સમજ ઓર એક પ્રેઝન્સ ઓફ માઇન્ડ, વિટ, યે સારી ચીઝે. બટ જબ આપ ટેલિવિઝન એન્કરિંગ કે લિયે અગર આપકા સવાલ હૈ, તો કેમેરા સે આપકી દોસ્તી હોની બહોત જરૂરી હૈ મેરે ખ્યાલ સે. સબસે પહેલી વાત, આપ કેમેરા અનકમ્ફર્ટેબિલિટી આપકે અંદર નહીં હોની ચાહીએ, એક કેમેરા કે સાથ એક સહેજ રૂપ સે આપ એક સહેજતા હોની ચાહીએ, વો સબસે પહેલી એક ક્વોલિટી આપકી હો. ઓર દૂસરા, જૈસે કે આપ કેમેરા કે થ્રુ જો દર્શકો તક પહોંચને કી કોશિશ કર રહે હૈ, તો એક બહોત પર્સનલાઇઝ્ડ બાતચીત ભી એક આપકો ડેવલપ કરના પડેગા. જૈસે આપ સિર્ફ ઓર સિર્ફ કેવલ ઉની સે બાત કર રહે હૈ કેમેરા કે થ્રુ, તો મેરે ખ્યાલ સે એક એન્કર કો વો જબ આપને વો કનેક્ટ ડેવલપ કર લિયા દર્શકો કે સાથ, ઓડિયન્સ કે સાથ, તો આપ એક સક્સેસફુલ એન્કર હો પાએંગે. અપાર્ટ ફ્રોમ વો, બહોત જરૂરી હૈ કે આપકો વિષય કા અચ્છા જ્ઞાન હો. જૈસે દેવાંગ ભાઈ ને કહા, કોન સા ટીવી ચેનલ એસા હૈ જિસમે કાર્યક્રમ નહીં આ રહે હૈ સ્પોર્ટ્સ કે, અબ યદિ આપ એન્કર હૈ તો આપકો એક્સપર્ટ સે બાત કરની હૈ, ઉનમે સે આપકો ચીજે નિકલવાની હૈ. તો જબ તક આપકો પૂરા બેકગ્રાઉન્ડ માલુમ નહીં હોગા, આપકા રિસર્ચ વર્ક નહીં હોગા, આપ તૈયારી કરકે નહીં આયેંગે, તો એન્કર નહીં બન સકતે આપ. તો યદિ આપકો કિસી ચેનલ પે એક તો એન્કરિંગ હોતી હૈ, આપ ફિલ્ડ મેં જાકે કર રહે હૈ, કોઈ ગેમ હો રહા હૈ, વહાં કૌન ગેસ્ટ આયે હુએ, ક્યા હૈ, વો સારી એન્કરિંગ કરની હૈ. લેકિન જો આપ કિસી ચેનલ પર એન્કરિંગ કર રહે હૈ, તો આપકે પાસ ઇતની ક્ષમતા હોની ચાહીએ કે ઉસ આધે ઘંટે કે કાર્યક્રમ મેં આપકો ઉસકે સાથ જુડે હુએ જો ભી પ્રશ્ન હૈ, મેચ કી ક્યા સ્થિતિ હૈ, ફાઇનલ સિરીઝ હો રહી હૈ, પહેલા મેચ હો રહા હૈ, અબ તક ક્યા સ્થિતિ રહી. જૈસે કર્ટન રેઝર બોલતે હૈ ના, કે જબ ખેલો કી શરૂઆત હોતી હૈ તો હમ અખબારમાં પૂરા પેજ છાપ દેતે હૈ કે સાહેબ ભારત ઓસ્ટ્રેલિયા કે બીચ મેચ હો રહા હૈ, અબ તક યે સ્થિતિ હૈ, યે રિકોર્ડ. આપકે પાસ સારા ડેટા હોના ચાહીએ. આજકલ તો બહુ સારી સુવિધાએ, સારા કમ્પ્યુટરાઇઝ હૈ, તો જિસ ચેનલ મેં આપ જા રહે હો આપકો બહુ સારી સુવિધાએ દે દેંગે. લેકિન આપકો યાદ હોના ચાહીએ સારા સારા ખેલાડીઓ કે રિકોર્ડ્સ કે બારે મેં આપકો જાણકારી હોય, તાકી આપ ઉસે કમ્પેર કર સકે, પૂરી સિરીઝ હૈ કિસ ખેલાડી કિતને રન બનાએ, કિતને ગોલ કિયે, વર્લ્ડ વાઇડ ક્યા સ્થિતિ હૈ. તો એન્કર બનને કે લિયે આપકો જરૂરી કે આપકી તૈયારી બહુત અચ્છી હો, શબ્દો કે સાથ ખેલ સકે, આપકા મોડ્યુલેશન અચ્છા હો, યે સારી બાતો જો અભી ડિસ્કસ હુઈ હૈ વો સબ તો હૈ હી હૈ, લેકિન આપ ખુદ કા અપના તૈયારી જો આપકી હો તો આપ ઇસ ક્ષેત્રમાં આગે જા સકતે. સર એટ ધ સેમ ટાઈમ આઈ ગેસ બોડી લેંગ્વેજ ભી, બોડી લેંગ્વેજ બિલકુલ હૈ, ક્યોંકિ આપ ટીવી પે કોન્સ્ટન્ટલી દિખ રહે હો, સ્પોર્ટ્સ કા કર રહે હો.
स्पोर्ट्स का कर होता हां अगर आप फिट नहीं दिखोगे तो लाइवलीनेस होनी चाहिए उसकी बातचीत में जी टेलीविजन एंकरिंग में तो हां बिकॉज विजुअल मीडिया में लोग आपको देख रहे हैं तो अगर आप फिट नहीं दिख रहे हैं आप स्मार्ट नहीं दिख स्मार्टनेस से सिर्फ ये तात्पर्य नहीं है कि बहुत अच्छे फीचर्स हो लेकिन यू शुड लुक क्लीन एंड इन अ प्रॉपर गेटअप और वो आपका जो एक पोस्चर है जो जेस्चर्स आप करें वो भी ऐसा हो कि देखने वाले को भी लगे हाँ ये स्पोर्ट्स का ज्ञाता है और इनको अच्छी नॉलेज है स्पोर्ट्स में स्पोर्ट्स एंकर में जब सवाल पूछे जाते हैं ना तो दो सवाल दो टाइप के होते हैं एक है जो व्यूअर एक्सपेक्ट करता है वो सवाल और दूसरा है जो एंकर अरे तुम्हारे गेस्ट चाहते हैं कि हमें पूछे यानी कि अगर गेम की बात है तो गेम में क्या हो सकता है क्या क्या संभावनाएं हो सकती है क्योंकि जैसे आपको आधी मैच में अगर आपका आप अगर ऑन स्क्रीन आए तो क्या क्या संभावनाएं हो सकती है इसके बारे में हो सकता है और प्रिडिक्शन मेरे हिसाब से ये बहुत ही इम्पोर्टेंट रहता है एंकर में कि कई बार होता है कि ये लोग दिखाते कि हम ये प्रिडिक्ट करते थे जैसे शो गेम खत्म हो गया पूरा मैच उसके बाद हमने जो प्रिडिक्ट किया था वही हुआ तो हर एक गेम और एक बात सोच लो कि सब गेम के बारे में आपको सब कुछ पता होना चाहिए क्योंकि एंकर सिर्फ ऐसा नहीं है कि उसको क्रिकेट हॉकी या फुटबॉल के लिए नो वे क्योंकि हिंदुस्तान जिस तरह से अलग अलग जो गेम हमें शायद अब तक नाम नहीं सुना था ऐसी गेम में हम कुछ अच्छा अचीव कर रहे हैं तो मेरे हिसाब से स्पोर्ट्स एंकर बनने में अगर आपको उस फील्ड में आना है तो हर एक गेम के मतलब एंकर को एक्सपर्ट से भी ज्यादा एक्सपर्ट से भी ज्यादा तभी वो सवाल पूछ सकता है तभी वो सवाल पूछ सकता है बिल्कुल बिल्कुल આ એપિસોડમાં ઘણા બધા સવાલોના જવાબ તમને પણ મળી ગયા છે પણ જો હજી નથી મળ્યા તો અમારા ભાગ બેની તમે રાહ જુઓ અમારી એક્સપર્ટ પેનલ પાસે એમના જવાબો પણ છે કરિયરને લઈને સ્પોર્ટ્સમાં સ્પેશિયલી જર્નલિઝમની અંદર ઘણી અલગ અલગ ફિલ્ડ્સ આપણે આ અમુક વર્ષોમાં વધતી જોઈ છે ઘણા અલગ અલગ કરિયર ઓપ્શન્સ આપણી પાસે ખુલી ગયા છે તો ક્યાં ક્યાં જઈ શકાય કેવી રીતે જઈ શકાય આ બધું જ આપણા એક્સપર્ટ પેનલના બધા જ એક્સપર્ટ્સ તમારી સાથે શેર કરશે આમના બધા ક્વેશ્ચન્સ થ્રુ અને સાથે સાથે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની અંદર પણ ડેડિકેટેડલી આ વસ્તુને ભણાવવામાં આવે છે જેને તમે કરિયર તરીકે પણ આગળ જોઈ શકો છો પરસ્યુ કરી શકો છો પણ આ બધું તમને જોવા મળશે અમારી સ્પોર્ટ્સ વાર્તાના સેકન્ડ એપિસોડમાં તો ફરી મળીશું વાર્તામાં નવી થીમ સાથે નવા પ્રશ્નો સાથે નવા ઉત્તરો સાથે ભાગ બે માં નમસ્કાર પ્રતિભા ધરાવતા ખેલાડીઓના ઉત્કર્ષ અને કારકિર્દી ઘડતર માટે કટિબદ્ધ રાજ્ય સરકારની વધુ એક કાર્યરત સંસ્થા છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગાંધીનગર આ યુનિવર્સિટી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની મેમ્બરશિપ મેળવનારી ભારતની પ્રથમ યુનિવર્સિટી છે આ યુનિવર્સિટીએ કઝાક એકેડમી ફોર સ્પોર્ટ્સ એન્ડ ટુરિઝમ તથા લેસ ગાફ્ટ નેશનલ સ્ટેટ યુનિવર્સિટી ફોર ફિઝિકલ એજ્યુકેશન સ્પોર્ટ્સ એન્ડ હેલ્થ સેન્ટ પીટર્સબર્ગ રશિયા સાથે પ્રવૈધક સહયોગ કરી રમત વિજ્ઞાનમાં સંશોધન અને તાલીમ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવવા પદાર્પણ કરેલ છે કોઈપણ રમતમાં કારકિર્દી ઘડતર અને નોંધનીય સફળતા મેળવવા માટે કુદરતી પ્રતિભા જેટલા જ મહત્વના છે તાલીમ અને માર્ગદર્શન ગુજરાતના બાલ અને યુવાધનના સદનસીબે વર્ષ 2011માં સ્થપાયેલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો સુનિશ્ચિત ઉદ્દેશ શારીરિક શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે વિશ્વ સ્તરના કેળવણીકારો પ્રશિક્ષકો અને તકનીકી અધિકારીઓ તૈયાર કરવાનો છે શારીરિક શિક્ષણના ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવતી સ્પોર્ટ્સ યુનિવર્સિટી સાથે ગુજરાતના વિવિધ શહેરોની 8 કોલેજો જોડાયેલી છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં 6 મહત્વપૂર્ણ વિભાગો કાર્યરત છે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સાયન્સ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ઓફ એડવેન્ચર સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનિંગ એન્ડ કોચિંગ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ જર્નલિઝમ એન્ડ માસ મીડિયા ટેકનોલોજી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ રમતગમત ક્ષેત્રના વિકાસ માટે પોતાની કટિબદ્ધતા પુરવાર કરવાના ઉમદા ધ્યેય સાથે હ્યુમન પરફોર્મન્સ મોબાઈલ ફિટનેસ એસેસમેન્ટ લેબની અત્યાધુનિક સુવિધા ઊભી કરી છે આ મોબાઈલ લેબ ખેલાડીઓ જ્યાં તાલીમ લેતા હોય તે સ્થળે જઈને તેમની મનોશારીરિક તથા ગત્યાવેગ ક્ષમતાઓની ચકાસણીનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સિદ્ધિઓ
ભારતમાં પ્રથમવાર યુનિવર્સિટી વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ પરફોર્મન્સ એનાલિસિસ સોફ્ટવેરની તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનિંગ એન્ડ કોચિંગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચીસ માટે સ્પોર્ટ્સ પરફોર્મન્સ એનાલિસિસ સોફ્ટવેર વર્કશોપનું આયોજન. ચીનની કેપિટલ યુનિવર્સિટી ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ, પોલેન્ડની જોસેફ પિલસુડસ્કી યુનિવર્સિટી ઓફ ફિઝિકલ એજ્યુકેશન અને રશિયાની ઉરાલ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ફિઝિકલ કલ્ચર તરફથી પ્રવૈધક સહયોગ માટે આમંત્રણ. વડોદરા જિલ્લાના ડેસર મુકામે 130 એકરમાં વન સ્ટોપ ડેસ્ટિનેશન એવી આ યુનિવર્સિટીના મુખ્ય મથકની સ્થાપનાને મંજૂરી. ગુજરાત સરકારની શક્તિદૂત યોજના માટે પસંદ થયેલા ખેલાડીઓના માય ડાયટ એન્ડ માય એક્સરસાઇઝ ટેસ્ટ કાર્યક્રમ અંતર્ગત ડીએનએ ટેસ્ટ દ્વારા દરેક ખેલાડીની જેનેટિક પ્રોફાઇલ તૈયાર કરવાની ઉત્કૃષ્ટ કામગીરી. આ વૈજ્ઞાનિક અભિગમથી જે તે ખેલાડીમાં રહેલી આનુવંશિક ક્ષમતાથી તે ખેલાડી માટેની સુયોગ્ય રમત, ખોરાક, કસરત પેટર્ન અને તાલીમ નક્કી કરી ખેલાડીના પ્રદર્શનમાં અનેક ગણો સુધારો કરી શકાય છે. સાથે સાથે રમત દરમિયાન થઈ શકતી સંભવિત ઈજાનું અનુમાન થઈ શકતું હોવાથી ખેલાડી અને તેના માર્ગદર્શકને પૂર્વ સૂચન કરી શકાય છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વૈજ્ઞાનિક અભિગમ સાથેના અવિરત પ્રયત્નો અને રાજ્ય સરકારના પરિણામલક્ષી પીઠબળથી ભવિષ્યમાં ગુજરાતના ખેલાડીઓ રાજ્ય અને દેશનું નામ વધુ રોશન કરશે એમાં કોઈ બેમત નથી.